हाय स्टूडेंट्स, केम छो? मजामा? यस। सो हम सर ओळखे ने, तो हवे तो ओळखाण थई गई। आटला बधा विडियो जोया होय मारा, तो हवे मारे केवू पड़े कि हूँ फिजिक्स एक्सपर्ट इट आराध्य क्लासीस सीटीएम अमदावाद, एवं केवू पड़े? जो कही दीधुं। ओके, हवे सदिश पर आजे त्रीजो लेक्चर छे, समतलमां गति चेप्टर नंबर 4। एमां सदिश टॉपिक आपणे चेप्टरने बे ज भागमां वेच्यू छे, सॉरी त्रण, सदिश नियमित गति अने प्रक्षेप गति। तो आ टॉपिक 1 सदिशनो आजे लेक्चर नंबर 3। चल हवे प्रश्न लखी दू पहेला कि ना लखूं? लखी दू, जो पछी लखूं। एक्चुअली शू छे दोस्त, तने सरवाळा करता आवडे छे? सरवाळा दोरता आवडे छे? हाँ, लाग्यो ने झटको? तो पछी सरवाळा करवाना होय तो साहेब 5 + 3 = 8, पण એમ કો 5 + 3 = 8 ને દોરતો તો દોરતા કેવો ને આવડે સાહેબ? સરવાળા કઈથી દોરવાના? સરવાળા તો કરવાના, અરે દોરવાના, સદિશમાં સરવાળા દોરવાના બી હોય। હા, તો ચાલો એ જ સદિશના સરવાળાની મેથડ ક્વેશ્ચન નંબર 4 બને લગભગ, જોઈ લેજે। સદિશોના સરવાળા માટે त्रिकोणनी रीत समझावो, त्रिकोणनी रीत समझावो। अच्छा, सदिशोना सरवाळा माटे बे रीत छे, त्रिकोणनी रीते पण थाय अने समांतर बाजू चतुष्कोणनी रीते पण थाय। पण पहला प्रश्नमां हूँ त्रिकोणनी रीत समझाईश, नेक्स्ट प्रश्नमां समांतर बाजू चतुष्कोणनी रीत समझाईश। ओके, तो चाल त्रिकोणनी रीत शीखी लई आजो। सदिशोना सरवाळा माटे त्रिकोणनी रीत, चलाईया શું કરવાનું? દાખલા તરીકે તને આ બે સદિશ આપી દઉં આમ। આ એક સદિશ છે એ, છે ડાર્ક કરું ને એટલે તને દેખાય પ્રોપર। હા હા, આ સદિશ એ અને આ છે સદિશ બી। આ બે સદિશ પડ્યા છે અને હું તને કહું બેટા બંનેનો સરવાળો દોરતો જરા, તો કઈ રીતે દોરવાનો તો શીખી લેજો। આ સદિશ એ લઈ લેવાનો, અહીંયા ધ્યાન શું રાખવાનું? પહેલાં એ નિશ્ચિત બિંદુ લઈ લેવાનો ઓ। હા, હવે સદિશ એ ને અહીંથી ઉઠાઈને અહીંયા ગોઠવી દેવાનું, એ રીતે ગોઠવવાનું કે સદિશ એનું મૂલ્ય, મૂલ્ય તેની લંબાઈ ના બદલાય અને એની દિશાએ ના બદલાય। તો જો એટલી જ લંબાઈનું તીર અને એ જ દિશામાં ગોઠવ્યું। હવે પેલું બી છે ને એને ઉઠાઈ લેવાનું અહીંથી, આમ એને ઉઠાઈને એવી રીતે ગોઠવ કે એ બીનું પણ મૂલ્ય અને દિશા ના બદલાય અને એનું પૂંછડું છે ને એના શીર્ષ ઉપર આવી જાય। આ એનું શીર્ષ છે અને બીનું પૂંછડું જોઈન્ટ થઈ ગયું અહીંયા। હા હા, તો આ તો તે સદિશ એ અને બીને સિસ્ટમેટિક દોર્યા, હવે આમનો સરવાળો ક્યાં દોરવાનો? તો દોસ્ત, પહેલા સદિશનું પૂંછ અને છેલ્લા સદિશનું શીર્ષ આમ જોડી દેવાનું, આમ બરાબર ડાર્ક કરું છું, શાંતિ રાખજે। આ ડાર્ક નહીં થતું સાહેબ, ઇંક નહીં ભરી। ચાલ, બ્લેક જિંદાબાદ, બીજા બધા કલર ફેલ છે વ્હાઇટ બોર્ડ ઉપર। તો આને કહેવાય સદિશ એ અને સદિશ બીનો સરવાળો, કોમ્બિનેશન જો, આ પહેલાનું શીર્ષ અને બીજાનું પૂંછ દેખાયું? શીર્ષ પૂંછનું કોમ્બિનેશન બને છે અહીંયા, એટલે આને શીર્ષ પૂંછની રીત પણ કહેવાય, શીર્ષ પૂંછની રીત। અને ત્રિકોણની રીત કેમ કહેવાય? કેમ કે જો એક ત્રિકોણ બની ગયો ને સરસ, હા, તો સરવાળા દોરતા આવડ્યા કે નહીં આવડ્યા? આવડ્યા ને? હા, તો ચાલ આની પર એક મસ્ત થિયરી લખીએ। હા, તો સ્ટાર્ટ કરીએ। આને નામ આપી દઈએ આકૃતિ એ અને આના નામ આપી દઈએ આકૃતિ બી। તો હવે તે જે કર્યું છે ને ચિત્રમાંથી જોઈ જોઈ લખવાનું છે યાર, ક્યાં આ મોઢે નહીં કરવાની હતી રી, આવું મોઢે કરાય? આપણે મોટા થઈ ગયા, જો જોઈ જોઈને જ બનાવી દઉં, હાલના બનાવીને જ લખી દઉં। જો આકૃતિ એમાં શરૂઆત તારે એવું ના લખી દઉં, લખ કે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીતની અહીં ચર્ચા કરીશું। લખવો છે આ મુદ્દો? અચ્છા, નહીં લખો, નાના છોકરા જો, જવા દે, સીધું અહીંથી ચાલુ કર, લખો જ લખી લેજે। આકૃતિ એમાં સદિશ એ અને સદિશ બી દર્શાવ્યા છે, બાકી શું કર્યું છે? અચ્છા, તને આકૃતિમાં સદિશ એ અને બી જ દેખાય છે? તને આકૃતિમાં એવું દેખાય છે કે આકૃતિમાં આલિયા ભટ્ટ દર્શાવી છે, એ એટલે આલિયા, બી એટલે ભટ્ટ, એવું નહીં? જે દેખાય લખવાનું। ચાલ, પહેલો મુદ્દો, આકૃતિ એમાં સદિશ એ અને સદિશ બી દર્શાવ્યા છે, ક્લિયર? હવે લખી દે કે
કે આ સદિશ એ અને બી નો સરવાળા માટે ત્રિકોણ, ચલ નહીં લખવું, તું સીધું ચાલુ જ કર, નાના છોકરા આ મુદ્દો લેવો જ નથી આજે, ચલ લખ કે આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે, ના એવું નહીં આકૃતિ બી જોડાવે, એમ લખ કે હવે કોઈ નિશ્ચિત બિંદુ ઓ નક્કી કરો, ચલો કોઈ નિશ્ચિત બિંદુ, કોઈ નિશ્ચિત બિંદુ ઓ લો, લઈ લીધો. પછી સદિશ એ નું મૂલ્ય અને દિશા ન બદલાય એ રીતે સદિશ એ ને ગોઠવો કે તેનું પૂછ ઓ પર આવે. હા, સદિશ એ નું મૂલ્ય અને દિશા ના બદલાય તે રીતે તેને ગોઠવો કે જેથી તેનું પૂછ ઓ પર આવે. ક્લિયર? યસ. હવે હવે બી ઉપર કે સદિશ બીનું પણ મૂલ્ય અને દિશા ના બદલાય એ રીતે એને ગોઠવો કે એનું પૂછ એના શીર્ષ પર આવે. હા ભાઈ, લખવા માટે અક્ષર સારા કાઢવા હોય તો બેસીને લખવું પડે. ચાલ અક્ષર સારા કાઢો. સદિશ બીનું પણ મૂલ્ય અને દિશા ના બદલાય અને તેનું પૂછડું લ્યા સદિશ એ ના શીર્ષ પર આવે તે રીતે ગોઠવો. ક્લિયર? બોલ, ચિત્ર પરથી જોઈ જોઈને આટલું લખતા તો આવડે ને યાર? અરે બધાને આવડે, તું નાનું બચ્ચું છે, 11માં ભણે, જાને આવડે. હવે હવે ફાઇનલી કે એના પૂછ અને બીના શીર્ષને જોડતો એક સદિશ દોરો. તો લખી દો, સદિશ એના પૂછ અને સદિશ બીના શીર્ષને જોડતો સદિશ દોરો. દોર્યો? ઓકે. આમ એ જે તે દોર્યો ને એનું નામ શું છે? કંઈક નામ આપવું છે. ઓ છે, અહીંયા આપી દે પી. હા, આમ ઓપી ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ એ પ્લસ બીનો સરવાળો ઇઝ ઇક્વલ્સ ટુ પરિણામી સદિશ. પરિણામી સદિશ એટલે રિઝલ્ટ, એટલે આર નામ આપીએ આપણે એને. લખી દે, આમ ઓપી સદિશ એ અને બીનો સરવાળો દર્શાવે છે. બોલ દોસ્ત, કેવી રહી થિયરી? સરવાળો દર્શાવે છે. ક્લિયર? બે માર્ક્સમાં પૂછાય તો થિયરી. અચ્છા, હજી એક જ પોઈન્ટ તારે લખવા જ, લખી દે ને. શું લખીશ અહીંયા મસ્ત લાઈન કરીને કે ભાઈ આ રીતને સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત પણ કહેવાય અને આને શીર્ષ પૂછની રીત પણ કહેવાય. પતી ગયું મસ્ત. બે ચિત્ર અને પાંચ ને છ સાત મુદ્દા. ક્લિયર? કંઈ જ રહેતું નથી. ચાલ સ્ક્રીનશોટ લઈ લે, અને થિયરી મજા આવી હોય ને તો સ્ક્રીનશોટ લેતી વખતે કમેન્ટમાં લખ, પોઝ કરી કે સાહેબ મજા આવી થિયરી, અરા જોર જામી ગઈ, એમ લખ કમેન્ટમાં. ચાલ સ્ક્રીનશોટ લઈ લે. ઓકે, સ્ક્રીનશોટ લીધો ને. હવે જો થિયરી તો પતી ગઈ, પણ શીખવાની ભૂખ છે ને એ જોરદાર વસ્તુ છે. આને એક્સ્ટ્રા નોલેજ થોડુંક આપું તને, અહીંયા સરવાળા માટે થોડુંક એક્સ્ટ્રા નોલેજ. જો શું એક્સ્ટ્રા નોલેજ છે, ધ્યાનથી જો શું એક્સ્ટ્રા નોલેજ છે. એક્સ્ટ્રા ફંડા બાય સોહમ સર. શું એક્સ્ટ્રા ફંડા છે? સપોઝ તને ત્રણ સદિશ આપ્યા હોય, આ એક, આ બીજો સદિશ અને અહીંયા આમ ત્રીજો સદિશ. જો આનું નામ છે એ, આનું નામ છે બી અને આનું નામ છે, બરે, આનું નામ સી અને આનું નામ બી લઈ લઈએ. હા, હવે એમ કહું કે આ ત્રણેયનો સરવાળો દોરતો, તો ત્રણેયનો સરવાળો કર એવું કહું ને, તો કરતા તો આવડી હતી કે સાહેબ એ પ્લસ બી પ્લસ સી લો, કર નાખ્યો, લેજો. પણ સરવાળો દોર, દોરવા માટે શું કરવાનું? સૌ પહેલાં એક નિશ્ચિત બિંદુ લઈ લેવાનું, ઓ. અહીંયા દેખાય ને કેમેરામેન, આ નિશ્ચિત બિંદુ લઈ લીધું, ઓ. હા, હવે આ એને ગોઠવી દે, અહીંયા ગોઠવ્યો, એનું પૂછ જો આની પર આવી ગયું, એનું મૂલ્ય અને દિશા નહીં બદલ્યા. હા, પછી બીને એ રીતે ગોઠવ કે બીનું પૂછ એના શીર્ષ પર આવે. ગોઠવ બીને,
અહીંથી જો ના દેખાય ને બી ઉઠાવી દી, એ ઉઠાવ્યું આ ગોઠવ્યું, હા આ બી, પછી સી ને બી ની ઉપર ગોઠવવા, આ સી છે ને અહીંથી ઉઠાય આમ ગોઠવી દે, હા આ સી ગોઠવાઈ ગયો, ગોઠવાઈ ગયા ત્રણે ત્રણ સદીશ. હવે સરવાળો ક્યાં દોરવાનો? તો આપણે વાત થઈ હતી કે પહેલા સદીશનું પૂંછડું અને છેલ્લા સદીશનું શીર્ષ એ બેને જોડી દેવાના. તો કલર તો જોશે સાહેબ, જોઈએ કલર થાય છે કે નહીં થતો. આમ અરે થઈ ગયો, હા હા આ રહ્યું, આને કહેવાય પરિણામી સદીશ. આર, અચ્છા આર શું દર્શાવે? ત્રણેયનો સરવાળો, સદીશ એ પ્લસ સદીશ બી પ્લસ સદીશ સી. બોલ દોસ્ત, જો શીર્ષ પૂછની જ મેથડ છે આ, શીર્ષ પૂછ, શીર્ષ પૂછ. હા અચ્છા, આને ત્રિકોણની રીત ના કહેવાય, આને બહુકોણની રીત કહેવાય. ત્રિકોણમાં તો ત્રણ ખૂણા હોય ને, આમાં તો કેટલા, એક બે ત્રણ ને ચોથો બનશે છે, ત્રાસું લઈશ, બહુકોણની રીત કહેવાય. તો એક્સ્ટ્રા ફોકસમાં તું શું શીખ્યો? બહુકોણની રીત, બહુકોણની રીત. હજી એક શીખવાડું, ચલ વન મોર, એક્સ્ટ્રા ફોકસમાં બીજો. સપોઝ આવા ચાર સદીશ આપ્યા છે, સદીશ એ, આ સદીશ બી, અહીંયા સદીશ સી, ગમે ત્યાં મૂક્યા હોય ત્યારે તો ઉપાડી ઉપાડીને ગોઠવાના છે, અને અહીંયા સદીશ ડી આપ્યો છે. ચલ આ ચાર સદીશ આપ્યા છે બરાબર, હવે એમ કહો આ ચારેનો સરવાળો દોર. તો નિશ્ચિત બિંદુ લઈ લે ઓ, સૌ પહેલાં એ ને અહીંથી ઉઠાય, આ રહ્યો એ, ઉઠાઈને અહીંયા મૂકી દે, આ મૂક્યો લે સદીશ એ, હા પછી બી ને અહીંથી ઉઠાઈને અહીંયા ગોઠવી દે શીર્ષ ઉપર, આ ગોઠવ્યો સાહેબ બી, લો ને યાર. પછી સી ને અહીંથી ઉઠાઈને આમ ગોઠવી દે, આ ગોઠવ્યો ને સાહેબ લો, કોઈની દિશા ના બદલે ધ્યાન રાખજો, સી ગોઠવ્યો. પછી ડી ને અહીંથી ઉઠાય અને આમ ગોઠવી દે, અરે સાહેબ ગોઠવાઈ ગયો, લો ને આ ડી. હવે સરવાળો ક્યાં દોરું? હા ના દોરાય, જગ્યા જ નહીં રહી. સરવાળો દોરવા માટે આ બે જણાની વચ્ચે જગ્યા હોય ત્યાં દોરવાનું, જો આ જગ્યા હતી તો દોર્યો, અહીંયા ક્યાં જગ્યા રાખી જ છે તે, આ તો આકૃતિ બંધ થઈ ગઈ લે, આ છેક અહીં અડી જાય એવું દોરમ જ, આ બંધ થઈ ગઈ. તો સરવાળો દોરવા માટે જગ્યા નહીં રહીને તો કહી દેવાનું કે અહીંયા એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો સાહેબ, પરિણામી સદીશ ઝીરો છે, કેમ દોરવાની જગ્યા જ નહીં. ઓકે, ચિત્ર પર ખબર પડી દોરવાની જગ્યા નહીં. આ નિયમ શું છે કે બંધ આકૃતિ બનાવતા હોય ને સદીશો ભેગા થઈ અને એક બંધ આકૃતિ બનાવે ને તો એનું પરિણામી સદીશ ઝીરો આવે. યસ, તો આ શીખવા જેવો કોન્સેપ્ટ છે, બંધ આકૃતિ બનાવતા સદીશોનું પરિણામી સદીશ એટલે રિઝલ્ટ શું આવે? ઝીરો. રિઝલ્ટન્ટ વેક્ટર કહેવાય ને અંગ્રેજીમાં. ક્લિયર? આટલું એક્સ્ટ્રા ફોકસ છે. તને જો એક્સ્ટ્રા ફોકસમાં મજા આવી હોય તો ફરી વિડીયો પોઝ કર, ફરી કમેન્ટમાં જા, હા લે ક્યારે સર મજા આવી ગઈ એક્સ્ટ્રામાં. ઓકે ચલ સ્ક્રીનશોટ લઈ લે. ઓકે હવે જો નેક્સ્ટ પ્રશ્ન નંબર 5, સદીશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે ચિત્રમાં જોજે, જેમ હમણાં ત્રિકોણની રીતમાં ત્રિકોણ બન્યો હતો ને, આમાં સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે. પણ સાહેબ આ રીતની જરૂર શું પડી? ત્રિકોણની રીતે મેળ નહીં પડે આપણો? ના, ઘણી વાર એવું થાય કે એ રીતે મેળ નહીં પડે સરવાળા દોરવાનો. હા કેમ નહીં પડે જાણવું છે ખરેખર? તો વિડીયો જોવાનું ચાલુ રાખજો, હમણાં જાણીએ. સપોઝ આ બે સદીશ છે, એક આમ છે એ, અને આ બીજો સદીશ છે બી. ત્યાં તો તું શીખી ગયો ને કે આના શીર્ષ ઉપર પેલાનું પૂંછડું આવે છે, આ શીર્ષ પૂંછનું કોમ્બિનેશન બને એટલે સામે દોરવાનું મસ્ત. આ છે સરવાળો એ પ્લસ બી. આ તો તું શીખી ગયો ને હવે કે શીર્ષ અને પૂંછનું કોમ્બિનેશન બને તો સરવાળો દોરતા આવડે. પણ આરું આવું ન હોય અને આવું હોય તો આ સદીશ એ અને સદીશ બી આ બે પૂંછ ભેગા થાય તો ક્યાં દોરવાનું સાહેબ? હા હા, તો પડીને તકલીફ એટલે સબાચાની રીતની જરૂર પડે કે શીર્ષ પૂંછ હોય તો દોરતા આવડે છે, ત્રિકોણ બની જાય છે. પણ બે પૂંછ ભેગા થાય તો ક્યાંથી દોરવો? કેમ કે નિયમ તો એવું કહે છે કે પહેલાનું પૂંછ અને છેલ્લાનું શીર્ષ ભેગું કરી દેવું. તમે તો પહેલાનું પૂંછ અને છેલ્લાનું શીર્ષ ક્યાંથી શું ભેગું કરવું? નહીં મેળ પડતો એટલે તકલીફ પડે. તો આને સોલ્વ કરવા માટે આ રીતની જરૂર પડે. તો ચલો કરીએ સોલ્વ. ઓકે જુઓ, આ રહ્યો તમારો સદીશ એ, યસ માય ડિયર સ્ટુડન્ટ, અને આ રહ્યો સદીશ બી. જોઈ લે બંનેના પૂંછ ભેગા થઈ ગયા છે, આને નામ આપી દે આકૃતિ
ओके पहला शीखवाड़ी दो पची मुद्दा लगता शीखवाड़ो है ना। चल पहला चित्र शीखवाड़ दो। आ सदीश ए छे अने आ तारो शू हतो सदीश बी। आ प्रश्न छे आ एनो सोल्यूशन सदीश बी। यस हवे शू करवानुं ए अने बी जेनी संलग्न बाजुओ होय ने એવો સબાચ દોરવાનો। સબાચ દોરતા આવડે આમ દોરાઈ ગયો। આ એ અને બી સંલગ્ન બાજુઓ તરીકે બી વર્તી ગયા। હા હવે ધ્યાનથી જોઈશ ને દોસ્ત તો આ સદીશ બી છે જો એને ઉઠાઈને હું ગમે ત્યાં લઈ જઈ શકું ને આમ આમ ગમે ત્યાં એનું મૂલ્ય અને દિશા નહીં બદલવાનું તો પછી સપોઝ મેં સદીશ બીને અહીંયા લઈ લીધો આ સદીશ બીનો જ સમાન સદીશ છે ને આપણે સમાન સદીશની વ્યાખ્યા શું ભણ્યા હતા કે બે સદીશોની દિશા એક જ હોય અને મૂલ્ય સરખા હોય તો એને સમાન સદીશ। સમાન સદીશ એટલે આ અને આ બંને સમાન છે ભાઈ। હા તો પછી આ સદીશ અને આ સદીશ સમાન છે તો આનો નાનો સરવાળો કર કે આનો નાનો કર જવાબને શું ફરક પડશે ને। હા પણ આવું કરવાથી તારે જો અહીંયા શીર્ષ અને અહીંયા પૂછ બની ગયું જો આ કોમ્બિનેશન થઈ ગયું ને તમે અહીંથી ઠોક સરવાળવા મસ્ત। યસ યસ આવી ગયો ને સરવાળો આને થોડી વાર ભૂલી જા ખાલી શીર્ષ પૂછ થઈ ગયું ને। હા હા બોલ ક્લિયર શું ટ્રીક છે। ઇઝી ટ્રીક છે થાય છે છેવટે ત્રિકોણની રીત જ પણ આખું ચિત્ર સબાચ જેવું દેખાય છે એટલે આનું નામ પડ્યું સબાચની રીત। ક્લિયર કે નહીં ક્લિયર? ચલો હવે બસ આકૃતિ બી તને આવડી ગયું હવે આને પરીક્ષામાં લખવું કઈ રીતે નોટ્સ કઈ રીતે બનાવવા તો એની માટે મુદ્દા આપું છું। ચલો પહેલો મુદ્દો વિડીયો પોઝ કરવાનો અને જાતે બોલવાનો મુદ્દો કે વિડીયો પોઝ કરી અને આ સિચ્યુએશન પરથી પોતાના 5-7 પોઈન્ટ લખ પોતાની થોટ લખ કે હા સાહેબ તમે જે ચિત્ર સમજો ને એના પરથી મારા આવા પોઈન્ટ્સ બને છે। પછી વિડીયો જોવાનું ચાલુ કર કે સરના પોઈન્ટ્સ અને તારા પોઈન્ટ્સમાં કેટલું મેચ સિમિલરિટીઝ છે સમાનતાઓ છે તો તું જજ કરીશ ને કે હા યાર મને તો ચિત્ર જોયું સોમ સરનું ફિઝિક્સ આવડી ગયું અને મુદ્દાઓ મેચ ના થાય તો અરે યાર સાહેબે તો જોરદાર ભણાવ્યું મને ના આવડ્યું એવું થાય। ઓકે ચાલ આજા પહેલો મુદ્દો આકૃતિ એમાં સદીશ એ અને બીને નિશ્ચિત બિંદુ ઓ આગળ તેમના પૂંછ ભેગા થાય એ રીતે દર્શાવ્યા છે। પૂંછ ભેગા થાય એવું નહીં લખવાનું પૂંછ સંપાત થાય એવું લખવાનું। આકૃતિ એમાં સદીશ એ અને સદીશ બીના પૂંછ સંપાત થાય તે રીતે દર્શાવ્યા છે। થોડું ગાપચી ગયો લ્યા ઓ આગળ લખવાનું હતું ઓ આગળ। ઓકે ચાલશે નેક્સ્ટ પોઈન્ટ શું બને? નેક્સ્ટ પોઈન્ટ કે હવે એ અને બી જેની સંલગ્ન બાજુઓ હોય એવો એક સબાચ આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ ધ્યાનમાં લો અને નામ આપી દો ઓ એસ પી ક્યુ। તો આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ શું દર્શાવ્યું છે? સબાચ સમાંતર બાજુ ચતુષ્કોણ આવું ના લખવું હોય તો ખાલી આવું લખ આમ સબાચાનું ચિહ્ન આવું છે ને હા સબાચ ઓ એસ પી ક્યુ ધ્યાનમાં લો લીધો ધ્યાનમાં જેની સંલગ્ન બાજુઓ તરીકે કોણ છે સદીશ એ અને બી જેની સંલગ્ન બાજુઓ જેની સંલગ્ન બાજુઓ સદીશ એ અને બી બને એ બોલ આવડ્યું લખતા કે ના આવડ્યું તો પછી ગાડા મસ્ત જે ચિત્ર દેખાય દિલથી લખવાનું સ્ટોરી। હા હવે સવાચ આવી ગયું હવે આ લખ કે ઓ અને પી ને જોડતો વિકર્ણ દોરો। ખુરશી લાવી પડશે બેસવા માટે તો અક્ષર સારા આવે ને અક્ષર સારા આવે તો વિડીયો જોવો ગમે। હા તો લખો શું લખશો કે ઓ થી પી ને જોડતો વિકર્ણ દોરો ઓપી। ઓકે હવે ધ્યાનથી જો કે આ ઓ ક્યુ અને એસપી સમાન સદીશ છે અહીં ઓપી ઇઝ ઇક્વલ્સ ટુ એસપી સમાન સદીશો। ઓકે નો પ્રોબ્લેમ અને ત્રિકોણના નિયમ પરથી આ ઓપી આ બંને બે ત્રિકોણનો નિયમ શું હતો કે આ શીર્ષ ઉપર કોઈકનું પૂછ આવે તો આને આ બેનો સરવાળો કહેવાય તો લખી દે કે ત્રિકોણના નિયમ પરથી
त्रिकोणना नियम परथी तो एवुं देखाय छे के ओपी बराबर ओएस प्लस एसपी। हाँ, ओपी एटले परिणामी सदिश ने ओएस एटले सदिश ए अने एसपी एटले बी। हाँ, अहींया लखी दीधुं ने, बे समान सदिश छे आम एसपी अने बे समान होय तो बन्नेने बी लेवाय। यस, तो लई लो बी, तो थई गयो ने सरवाळो। तो पछी गांडा आवडी दोरता पती गयू। हाँ, હવે આનાથી વિશેષ તને બીજા બે ત્રણ પોઈન્ટ્સ કંઈ યાદ આવે તો લખી દેજે, છેલ્લે લખી દે ને કે આ રીતને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત કહેવાય। ક્લિયર, ડન, ઓકે। હવે આમાં થોડુંક એક એક્સ્ટ્રા તારી જાણકારી માટે આપું, ક્યાંક જરૂર પડશે। તારા જે બે સદિશ હતા ને એમની વચ્ચેનો ખૂણો જો થીટા છે, આ એક્સ્ટ્રા જાણકારી હા કામ લાગશે। આ બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા છે, પણ તારું આ જે પરિણામી સદી છે જે ખૂણો બનાવ્યો ને એ કંઈક અલગ છે, એને આલ્ફા નામ આપજે। આગળના લેક્ચરમાં આની જરૂર પડશે, યાદ રાખીને આવજે કે જે બે સદીશ છે મૂળ એમની વચ્ચેનો ખૂણો કંઈક અલગ છે અને બંનેનો જે કંઈક જવાબ આવ્યો ને એનો ખૂણો કંઈક અલગ છે। હા હા, ક્લિયર, ચાલ સ્ક્રીનશોટ લઈ લે, 1, 2 એન્ડ 3। ઓકે, હવે આજના લેક્ચરનો છેલ્લો પ્રશ્ન, નાનો પ્રશ્ન સદી। આમ તો જો સરવાળા માટે ત્રિકોણની રીત શીખવાડી, સબાચાની રીત શીખવાડી, હવે સરવાળાના ગુણધર્મો શીખવાડવાના હોય કે સરવાળા સમક્રમી છે એવું સમજાવવાનું, સરવાળા માટે જૂથનો નિયમ લાગુ પડે એવું સમજાવવાનું। પણ મને ફીલ એવો આવ્યો કે સરવાળો શીખ્યા ને દોરતા તો પહેલાં બાદબાકી દોરતા શીખવાડી દો, પછી નેક્સ્ટ લેક્ચરમાં છે ને સમક્રમી અને જૂથના નિયમો શીખવાડીશ। તો આજે સરવાળો દોર્યો ને તો બેક ટુ બેક બાદબાકી દોરતા શીખી લઈએ, બરાબર। હા, આપણે ટેક્સ્ટબુકની સિક્વન્સ ખબર નહીં શું છે, મારી આ સિક્વન્સ છે, ઓકે, પણ કંઈ બાકી નહીં રહી જાય। તો ચલો, સદીશોની બાદ બાકી, હવે આના મુદ્દાઓ નહીં લખવું, હું ભાઈ બધું લખ્યું ને એ જ મુદ્દાઓ લખવાના છે, ખાલી દોરતા શીખજો। આ સદીશ એ છે અને આ છે સપોઝ સદીશ બી, જો આનો સરવાળો દોરવાનો હોય તો કઈ રીતે થાય, અહીંયા નિશ્ચિત બિંદુ લેવાનું, આ લઈ લીધો સદીશ એ અને આ બીને અહીંથી આમ ગોઠવી દેવાનું, કોઈના મૂલ્ય અને દિશા બદલાય નહીં એની ખાસ કાળજી લેજો, બરાબર છે। સરવાળો ક્યાંથી દોરાશે, અહીંથી ને આમ દોરાઈ ગયો, ચાલ એ પ્લસ બી, પણ હું એમ કહું કે બાદબાકી દોરવી છે। હવે બાદબાકીનો મતલબ શું બતાવું, જો આ સદીશ એ માઇનસ બી, આનો મતલબ શું થાય, એ પ્લસ બ્રેકેટમાં માઇનસ બી, આવો જ થાય ને, એનો મતલબ બાદબાકી અલ્ટિમેટલી સરવાળો જ છે, કોનો કોનો, સદીશ એનો અને બીના વિરુદ્ધ સદીશનો, આ નેગેટિવ બી, જો તારો બી આમ હોય તો માઇનસ બી આમ થઈ જાય ને વિરુદ્ધ દિશામાં, હા, તો એકચ્યુઅલી આ સરવાળો જ છે, કોનો, એનો અને વિરુદ્ધ બી સદિશનો, તો એ અને બીની બાદબાકી મીન્સ એ અને વિરુદ્ધ બીનો સરવાળો જ થાય। હા હા, તો જો આ સદિશ એ છે આ બી છે, પણ વિરુદ્ધ બી લેવો હોય તો તારે આમ છે તો આમ આને આમ લેવો પડે ને, આના શીર્ષ પર પૂછ આવી રીતે લીધો ને માઇનસ બી, ખ્યાલ આવ્યો, તો બાદબાકી અહીંથી દોરાય આમ। યસ, એકચ્યુઅલી શું છે, આ શીર્ષ અને આ પૂછ, એટલે આને સરવાળો કહે, કોનો, આનો અને આનો સરવાળો છે ને, આ તો એ અને માઇનસ બીનો સરવાળો છે, વિચ ઇઝ ઇક્વલ્સ ટુ એ માઇનસ બી, બોલ આવડી બાદબાકી દોરતા તો પછી યાર, આવડી ના આવડી તો દોસ્ત, સિમ્પલ છે, હવે આ ભૂલી જા, સરવાળો શીખી ગયો છે તું, હવે જો થઈ ગયું ને, આ સદીશ ઊંધું થઈ ગયું વિરુદ્ધ દિશામાં, તો આ રીતે બાદબાકી દોરવાની હોય। મુદ્દાઓ એ યાર લખવા પડશે જાતે, પ્લીઝ બોલી જાઉં બે ત્રણ ડાયલોગમાં, જો આકૃતિમાં સદીશ એ અને બી દર્શાવ્યા છે, ઓકે, અહીં સદીશ એ અને બીની બાદબાકી કરવી છે, તો બાદબાકીનું અર્થઘટન પછી આ સૂત્ર લખીને સમજાય કે એ માઇનસ બી એટલે એ અને નેગેટિવ બીનો સરવાળો જ થાય। તો ચલો, આકૃતિમાં નિશ્ચિત બિંદુ ઓ લઈ લો, સદીશ એ ગોઠવી દો અને બીનું વિરુદ્ધ સદીશ દોરી દો, એના શીર્ષ પર પૂછાવેલું ધ્યાન રાખો, જોડતો સદીશ દોરી દો, બાદબાકી દર્શાવતો, પૂરો, યસ પૂરો, બાદબાકી શીખી ગયું, સદીશને વિરુદ્ધ કરી દેવાનું, ઓકે। હવે વિડીયો જોવાના ચાલુ રાખજે, આવતા લેક્ચરમાં સદીશોના સરવાળા સમક્રમી કેમ છે એને જૂથનો નિયમ કેમ લાગવું પડે છે, મસ્ત મસ્ત વિડીયોઝ લઈને આવીશ, બરાબર, અને સદીશ તારું ઘૂઘરા જેવું કરી નાખીશ, ઓકે, મજા આવી વિડીયોમાં, સાચું બોલજે, તારું કામ પતી ગયું ને તો બોરે મારું કામ તો કર, કમેન્ટ બોક્સમાં લખ કે અરે સાહેબ મજા આવી, તારા ભાઈબંધોને મોકલા વિડીયો કે અરે જો મારા સાહેબ જોર ભણાવે છે, પછી સબસ્ક્રાઈબ કરવાનું રહી ગયું તો કરી દે, તારે સબસ્ક્રાઇબ થઈ ગયું તો તારા કોઈ ભાઈબંધન તો સબસ્ક્રાઇબ કરાવડે, ઓકે, અને વિડીયોને શેર કરીને અંગૂઠો દબાવી દે, લાઈક ખાલી લાઈક તો દબાવી યાર, ઓકે, ટેક કેર, બાય।